أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على سيدنا محمد النبي وآله وسلم تسليما اللهم صل على محمد وآل محمد وعجل فرجهم مؤمنين الكرام تمام خوجا ٹی وی نا چونا راو اب سر ونی خدمت ما السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ مارا عزیزو اتیارے اپڑے જે જમની સાથે ઊભા છીએ તમે બધાએ બહુ જ સારી રીતે ઓળખો છો આગા રિઝવાન પલસાણિયા અને માશાલ્લાહ એમની ખિદમતોથી બધાએ ખૂબ જ ફાયદો ઉપાડ્યો છે. માડાગાસ્કર હોય યા રેન્યુન હોય ઘણા બધાએ વર્ષો સુધી એમની ખિદમતો આપણે બધાએ સુધી એમણે પહોંચાડી છે. અત્યારે માશાલ્લાહ પોતે માસુમ એકુમ સલામુલ્લાહ અલેહાની ઝિયારત માટે તશરીફ લાવ્યા છે તો અને માહે મુબારકે રમઝાન પણ છે તો આપણે આગા સાથે પ્રોગ્રામ રાખ્યો છે અને આપણે બધા અત્યારે માશાલ્લાહ આ સરજમીને કુમ ઉપરથી હરમ માસુમાના હરમમાંથી આગાથી આગાના ઇલમથી આપણે બધા ફાયદો ઉપાડશું. આગા સાહેબ સલામ અલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુ. અલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ. તમને ખુશામદીદ કહીએ છીએ આપણે ખોજા ટીવીના અંદર અને સરજમીને કુમમાં બી માસુમાના દરબારમાં તમે બધા આવ્યા ઝિયારત માટે. તમે અલ્લાહ તમારી ઝિયારતને કબૂલ ફરમાવે. આગા સાહેબ માહે મુબારકે રમઝાન છે અને આ નૂરાની માહોલ અને તમારી જેવા આલિમેદીન તો અમે બધાએ તમારા ઇલમથી ફાયદો ઉપાડવા ચાહશું. માહે મુબારકે રમઝાનની અઝમત બારામાં તમે કંઈ ગુફ્તગુ કરો તો આપણા બધાએ મોમિનીનને માશાલ્લાહ માહે મુબારકે રમઝાનમાં ઓર ઇબાદતમાં હોંસલો વધી જાય. اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم تمام خوجا ٹی وی نا સંચાલકો કાર્યકર્તાઓ સૌથી પહેલાં હું ખોજા ટીવી અને ખોજા રેડિયોની ટીમને ધન્યવાદ કરું છું કે બધાને ઘરે ઘર સુધી દીનની ખિદમત પહોંચાડી રહ્યા છે અને માહે મુબારક રમઝાનની એમને પણ મુબારકબાદ અને સાથે સાથે તમામ જે ખોજા રેડિયો ખોજા ટીવી જોઈ રહ્યા છે સાંભળી રહ્યા છે એ તમામની ખિદમતના અંદર આપણે મુબારકબાદી પેશ કરી રહ્યો છું. માહે રમઝાન મુબારક જે અલ્લાહનો મહિનો અને આપણે અલ્લાહના મહેમાન થયા છીએ એમાં કોઈ શક નથી. એની ફઝીલત નૂરુન અલા નૂર અને અલ્લાહનો શુક્ર છે કે આ વખતે હમણાં અહીંયા જનાબી માસુમે કુમના હરમમાં ઊભો રહીને આપણે આ સાથે આ ગુફ્તગુ કરી રહ્યો છું. માહે રમઝાન મુબારક એના વિશે તો શું કહેવું કે પૈગંબર ઇસ્લામ જે ખુતબે શાબાનિયાના અંદર જે એની ફઝીલત બયાન કરેલી છે એટલી બધી ફઝીલત ફક્ત જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વાસનો પણ સવાબ તસ્બીહનો રાખવામાં આવેલો છે. હવે તસ્બીહનો સવાબ કેટલો અહેમ અને કેટલો મહત્વનો છે એ આપણે જાણીએ છીએ કે એક તસ્બીહ 2000 સુન્નત નમાઝથી પણ બહેતર થઈ શકે છે. તો ફક્ત શ્વાસ લેવાનો આટલો અજર સવાબ છે તો પછી અગર જો આપણે આ મહિનાના અંદર બીજી ઇબાદતો કરીએ રોઝા રાખીએ પોતાના નફ્સને ગુનાહોથી બચાવીએ તો ખરેખર આપણા માટે આ માહે રમઝાન ફક્ત માહે રમઝાન ભૂખ અને પ્યાસનું નથી બલકે અલ્લાહ સુબહાનહુ તઆલા સુધી મેરાજનો મહિનો છે. અલ્લાહ સુબહાનહુ તઆલા સુધી પહોંચવાનો મહિનો છે. આ મહિનામાં ખરેખર અગર કોઈ એક નાની એવી નેકી અંજામ આપે છે તો અલ્લાહ સુબહાનહુ તઆલા એ નાની નેકીને બહુ મોટી નેકી કરીને બંદાને અજર આપે છે. એની દલીલ આપણે પડીએ છીએ ખુતબે શાબાનિયામાં કે જેમાં અલ્લાહના પ્યારા રસૂલે ફરમાવ્યું કે આ મહિનો એ મહિનો છે કે અગર જો તમે એક કુરાની મજીદની તિલાવત એક કુરાની મજીદની આયતની તિલાવત કરશો તો અલ્લાહ સુબહાનહુ તઆલા તમને પૂરા કુરાની મજીદનો અજરો સવાબ બતા ફરમાવે છે. સુબહાનઅલ્લાહ. હવે આનાથી આપણે સમજી શકીએ છીએ કે અલ્લાહ આપણા માટે આપણા ઉપર કેટલો મહેરબાન છે કેટલો મહેરબાન છે. ખરેખર આપણા વિચારોથી ઘણી ઊંચી વસ્તુ છે ઘણી બુલંદ વસ્તુ છે કે અલ્લાહનો લુત્ફ અલ્લાહની મહેરબાની ત્યાં સુધી આપણે નથી પહોંચી શકતા. તો આપણા માટે જરૂરી છે
કે માહે રમઝાન મુબારક જેમ જૂના માહે રમઝાન મુબારક પસાર થઈ ગયા એવા ન રહે, બલકે અલ્લાહ સુબહાન તાલાની મારેફત સાથે એનો લુત્ફ કરમ એની મહેરબાની હાસિલ કરતા કરતા આપણે અલ્લાહ સુબહાન તાલાની બારગાહમાં ઇબાદતો અંજામ આપીએ, જેથી કરીને કે આપણે આપણા અમાલની મેરા સુધી પહોંચી શકીએ. સુબહાન અલ્લાહ. સાગા સાહેબ, માશાઅલ્લાહ, તમારી ગુફ્તગુ બહુ ફાઇન છે. તો ચાલુ ગુફ્તગુમાં જ તમને પૂછું કે ખરેખર શ્વાસ લેવી બી તસ્બી છે અને અલ્લાહથી નજદીક થવાનો મહિનો છે, તો આપણે વધારે વધારે કઈ ચીજ ઉપર ફોકસ કરે? આપણે આમ તો માશાઅલ્લાહ હર ઇબાદત આપણને ખુદાથી નજદીક લઈ જાય છે, પણ આપણો વધારે ફોકસ કઈ ઇબાદત ઉપર હોય કે જેના કારણે આપણે વધારે કુરબત હાંસિલ કરી શકીએ? આ મહિનામાં જે સૌથી વધારે અને અહેમ વસ્તુ કરવાની નથી, કંઈ કરવાનું નથી, જે કરીએ છીએ એ જ કરવાનું છે, બલકે સૌથી મોટી વસ્તુ જે આ મહિનામાં કરવાનું છે એ છે આપણને બચવાનું છે. અસંત અસંત. કેમ કે આ સવાલ મૌલાએ કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ને અબી તાલિબ અલયહિસ્સલાતુ વસ્સલામ જ્યારે અલ્લાહના પ્યારા રસૂલે પૂછ્યું, તો અલ્લાહના પ્યારા રસૂલે એ જ જવાબ આપ્યો કે સૌથી મોટી ઇબાદત આ મહિનાના અંદર એક એ છે કે ઇન્સાન પોતે ગુનાહોથી બચે. ચાહે આંખના ગુના હોય, ચાહે જબાનના ગુના હોય, ચાહે કાનના ગુના હોય, ચાહે કોઈ બીજા ગુના હોય, ઇન્સાન પોતાના વિચાર જે છે એ વિચાર પણ ખરાબ તરફ ન લઈ જાય, જેથી કરીને કે ઇન્સાન આ જે લુત્ફ ઇબાદતનો છે તે હાસિલ કરી શકે. અને હાસિલ કરવાનું છે આપણા ગયા માહે રમઝાન મુબારકના જેમ આપણે ન રહીએ, બલકે અલ્લાહથી તલબ કરીએ. માલ તો આપણે ઘણો માંગી લીધો, બીમારીઓની શફા ઘણી માંગી લીધી, બીજી ઘણી બધી દુનિયા વસ્તુ માંગી લીધી. આપણે આજથી નક્કી કરીએ કે અલ્લાહની બારગાહમાં આપણે લઝ્ઝતે ઇબાદત માંગીએ. તો લઝ્ઝતે ઇબાદત મળી ગઈ તો ઐઝાન મોહતરમ પછી આપણે કોઈ નાની એવી શખ્સિયત નથી, બલકે આપણે વલીએ ખુદા બની જઈએ છીએ, અલ્લાહના દોસ્ત બની જાય છીએ. અને જેને લઝ્ઝતે ઇબાદત મળી ગઈ પછી તે ઇબાદતના અંદર એવો મશગુલ થઈ જાય છે, એવી એની મજા આવે છે કે આ દુનિયાની સારામાં સારી પણ વસ્તુ હોય એને એ કડવી લાગે છે, અને આ ઇબાદત એને મીઠી બલકે મતથી પણ વધારે મીઠી અને શીરી લાગે છે. અને લઝ્ઝત એ ઇબાદત માટે સૌથી અહેમ જરૂરી ચીજ છે, ગુનાહોથી બચવું. ગુનાહોથી બચવું સૌથી, કેમ કે ગુનાહ ઝહેર છે જે આપણને અલ્લાહ સુબહાનહુ તઆલાથી નજદીક થવા માટે જે સૌથી મોટું જે વસ્તુ રોકે છે એ છે ગુનાહ છે. હવે ગુનાહના કારણે ઇન્સાન અલ્લાહ સુધી નથી પહોંચી શકતો, અને તે ચાહે છે કે આગળ વધે, પરંતુ ક્યારેક ગુનાહ એને આવીને રોકી નાખે છે, અને જેવી લઝ્ઝત હાસિલ કરવી જોઈએ એવી નથી મળી શકતી. ખરેખર આગા સાહેબ, મેં એમ સમજે કે મૌલા અલી અલી સલામની જે હદીસ છે કે તમારો રોઝો ફક્ત ભૂખ અને પ્યાસનો ન હોવો જોઈએ, એનું આખું મૌલા આગા સાહેબે આપણને ડિટેલમાં સમજાવી દીધું. અને ખરેખર આપણે બી કોશિશ કરવી જોઈએ કે કમસેકમ આ એક મહિનો જો બી આપણે પ્રેક્ટિસ કરશું આ ચીજ ઉપર, આ પ્રેક્ટિસ મને લાગે છે કે આગળ સાહેબ મને લાગે આખું વર્ષ આપણને કામ લાગશે. નહીં, આખો મહિનો આ જે માહે રમઝાન મુબારક એ આપણને એવી એનર્જી મળે છે, એવું વિટામિન મળે છે કે જેના કારણે આપણે આખું વર્ષ જે છે પોતાની જાતને ગુનાહોથી બચાવી શકીએ. અને એક મહિના આપણે ખરેખર જો ખુદા ગોયા એમ કહી શકે આગળ સાહેબ ટૂંકમાં કે એક મહિનો આપણે ખુદા માટે આપી દેશું, તો પછીના 11 મહિના ખુદા આપણા વ્યવસ્થિત કરી દેશે. બેશક બેશક, ખુદ બા ખુદ અલ્લાહ આપણા સહી કરી દેશે. અને બીજું એક આગા સાહેબની જે ખિદમતો છે આપણે બધા જાણે છે, એમાંથી એક ખિદમત આગાની કિતાબ છે જે જન્નતની ચાવીઓ, અને આગા સાહેબે નક્કી કરી લીધું છે કે મારે બધાને જન્નત સુધી પહોંચાડીને જ રહેવું છે. એટલે પોતે જાય એટલે આપણે ઇન્શાલ્લાહ એમનો દામન પકડીને આગાની પાછળ પાછળ જોડાઈ જવું છે. આગા સાહેબ તમારી આ કિતાબ એટલી માશાઅલ્લાહ મોમિનીને આનાથી ફાયદો ઉપાડી રહ્યા છે. આજે બી મારે વાત થઈ સલીમભાઈ સાથે, તો સલીમભાઈ બી મને કીધા કે આગાની કિતાબ જે છે એના ઘરમાં બી બધા લાભ ઉપાડે છે, ને બીજા હજારો મોમિનીન આ કિતાબથી ફાયદો ઉપાડી રહ્યા છે. તમે આ કિતાબ માટે કેટલી જહેમત કર્યા છો? હવે જહેમત તો હવે એમ કહેવાય 8-10 વર્ષની મહેનત છે કે જે આ જન્નતની ચાવીઓ કિતાબના રૂપે જે આ લોકોના સામે આવી.
पामा घणाई मोमिनो जी हेल्प करी जेती के सामे लोगों ना सुधी पहुंची सकी नहीं तो लोग जेरोक्स करीने आम थी आम बदा इस्तेमाल करता हता। हवे आ जन्नत दी चावियो ना अंदर जो दुआओ छे अपने एम कही सकाय के कोई छपाई गई एटले लिमिट थई गई पछी अपने नवी एना माटे उमेरी ना शकीए या तो नवी छापो तो थाय अने हर वक्त नवू छापवू ए पॉसिबल नथी। तो अपने पछी एक नवू पगलू उपाड्यू अने ए छे के जन्नत नी चावियो एप्लिकेशन अपने बनावी के हवे एप्लिकेशन ना अंदर अपने जारे के बीजी दुआ थई जाय तो एना अंदर अपने उमेरो करी शकीए छे। जन्नत नी चावियो एप्लिकेशन एक टाइम प्रवाही हती एक बे वर्ष माटे परंतु हवे लोकोने एम हतुं के भाई एंड्रॉइड में तो छे परंतु आईफोन माटे तमारी आ एप्लिकेशन काम नथी करती। तो हवे अल्हम्दुलिल्लाह आपणे आगळ वध्या મમ્મીનોએ હેલ્પ કરી અને બિલકુલ પ્રોફેશનલ આપણે આ જન્નતની ચાવીઓ એપ્લિકેશન આપણે બનાવ્યા અને અલ્હમ્દુલિલ્લાહ હવે માહે રમઝાનના પહેલા જ લોન્ચ થઈ ગઈ છે જે આઈફોનના અંદર પણ બહેતરીન ચાલી શકે છે અને સાથે સાથે એન્ડ્રોઇડના અંદર પણ ચાલી શકે છે। હવે અમુક લોકોનું એમ હતું કે મેં ગુજરાતી નથી વાંચી શકતા તો હવે એના માટે કેમ થાય તો હવે આપણે આ એપ્લિકેશનના અંદર ગુજરાતી રોમનના અંદર લખેલું ઇંગ્લિશમાં હોય પરંતુ હોય તે ગુજરાતી એ પણ કરી નાખ્યું જેથી લોકોના માટે આસાનથી આસાન રહે અને લોકો વધારે વધારે ફાયદો ઉઠાવી શકે। બસ અલ્લાહની બારગાહમાં અને અહેલે બૈત થાલે મુસ્લિમના બારગાહમાં આ કબૂલ થાય તો જ આ ખરેખર કામયાબી કહેવાશે ઇન્શાઅલ્લાહ। ખરેખર તમારી મહેનત છે બહુ જ વધારે છે અલ્લાહ તઆલા કબૂલ ફરમાવે અને ઇન્શાઅલ્લાહ આ જ રીતના તમારા ઇલ્મથી તમારી મહેનતોથી બધાને ફાયદો પહોંચતો રહે એવી દુઆ છે। આગા સાહેબનો ખૂબ ખૂબ શુક્રિયા આપણે ખોજા ટીવીના તમામ મેમ્બરો થકી આપણે બધા કરીએ છીએ અને એમની તોફિકાતમાં વધારો થાય એ દુઆ સાથે આપણે બધા અહીંયાથી ઇન્શાઅલ્લાહ હરમે માસુમ એકમ સલામુલ્લાહ અલેહમાં ઝરીની પાસે જઈને માસુમાને સાથે મળીને આપણે બધા સલામ કરશું। મુમિનીન તમે બધા માસુમાને સલામ કરવા માટે બધા સાથે જોડાયેલા રહેજો। આગળ સાહેબ ખૂબ ખૂબ શુક્રિયા શુક્રિયા જઝાકલ્લાહ ખૈર અને તમામ ખોજા રેડિયોનો શુક્રિયા કે મને આ મોકો આપ્યો અને અલ્લાહ સુબહાન તાલા એમની પણ તોફિકાતમાં વધારો કરે અને એમની જે પણ રૂકાવટો હોય દૂર થાય અને એ પણ વધારે વધારે આ દીનની ખિદમત કરી શકીએ જેથી કરીને કે વક્તના ઇમામ આપણાથી રાજી થાય। માશાઅલ્લાહ માશાઅલ્લાહ।